પીવાય બીએસસી જનરલ હોમ સાયન્સ સેમેસ્ટર પાંચ પેપર નંબર ચાર એડોલેશન પીરિયડ લેક્ચર આવશે ચોથું યુનિટ બીજું પહેલાં આપણે એ જોયું હતું કે તરુણોમાં થતો શારીરિક વિકાસ હવે આપણે એ જોશું કે તરુણ અવસ્થામાં આવતા લોકોનો ભાવાત્મક અથવા તો આવેગાત્મક વિકાસ કેવો થાય છે મનોવૈજ્ઞાનની પરિભાષામાં કેવું હોય તો આવેગ એટલે એવો એવી એવી પ્રક્રિયા છે કે જે શારીરિક રીતે માનસિક રીતે અને ખાસ કરીને આર્થિક કે કોઈપણ પાસાની સ્પર્શતી એક પ્રક્રિયા છે આ પ્રક્રિયા જીવનની અંદર સતત ચાલતી રહે છે આ પ્રક્રિયાને સમજવા માટે જીવનના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે ભાવાત્મક વિકાસ એ દરેક અવસ્થાએ અલગ અલગ પ્રકારે જોવા મળે છે કોઈ પણ આવે છે એ ક્ષણભંગુર હોય છે અથવા તો ક્ષણિક હોય છે પણ એની જે અસરો છે એ અસર લાંબા સમય સુધી રહેતી હોય છે પછી સુખદ આવેગ હોય કે દુઃખદ આવેગ હોય આવા આવેગોની અસર ઘણા લાંબા સમય સુધી રહેતી હોય છે તો તરુણાવસ્થા પ્રાપ્ત કરતા અથવા તો તરુણાવસ્થામાં પ્રવેશ કરતી વખતે અથવા તો પ્રવેશતી વખતે કયા કયા પ્રકારના આવા ભાવાત્મક અથવા તો આવેગાત્મક વિકાસ થાય છે તે વિશેની માહિતી આપણે જોઈએ આપણે જોઈ છે કે તરુણાવસ્થા દરમિયાન જેમ શારીરિક પરિપક્વતા આવે છે તેમ તેમ વ્યક્તિની ઓળખ અને આત્મવિશ્વાસ છે એની સમજણ શક્તિનો પણ વિકાસ થાય છે ખાસ કરીને આપણે એ જોવું છે કે સામેટિક પરિવર્તનનો જે પૈભાવ છે એ તરુણોની સ્વ ઓળખ અને શરીર જે પ્રતિમા છે સ્વસન્માન છે અને સ્વસંકલ્પના છે એના ઉપર અસર પડે છે કારણ કે આપણે કોણ છે શું કરી શકીએ એમ છે એ સ્વની ઓળખ છે સ્વની ઓળખ પ્રાપ્ત કરવા માટે થઈ અને દરેક પ્રકારની જે પરિપક્વતા છે એમાં શારીરિક પરિપક્વતાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે તરુણાવસ્થાને મનોસ્થિતિમાં થતાં વારંવારના પરિવર્તન તરીકે વર્ણવવામાં આવે છે તરુણાવસ્થા છે એ સ્થિર અવસ્થા નથી કારણ કે એમાં વારંવાર મનોવૈજ્ઞાનિક મનોસ્થિતિ મનના જે ઉદ્વેગો છે અથવા તો જે તરંગો છે એમાં ઘણા બધા પ્રકારના ફેરફારો આવે છે આ ફેરફારને કારણે આ પરિવર્તન છે એનું મૂળ કારણ શરીરમાં થતા અંતઃસ્ત્રાવી પરિવર્તનો છે હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી જે ઝડતા સ્ત્રાવો છે એ સ્ત્રાવોની વધઘટને કારણે આવા પરિવર્તનો શક્ય બને છે શરીર અને ભાવનાઓમાં થતાં આ પરિવર્તન અંગેની જે નિસ્બત છે એ નિસ્બત અને બેચેનીને કારણે ભાવાત્મક તણાવ સર્જાય છે તરુણોની મનોસ્થિતિ ખૂબ જ ગુસ્સાભર્યા અને ખૂબ જ તંગ હોય છે આ સમગ્ર પ્રક્રિયાને ભાવાત્મક રીતે તણાવભરી માનવામાં આવે છે અને તેમાંથી અનેક પ્રકારની જે વર્તન છે એ વર્તનની તરાહો સર્જાતી હોય છે ખાસ કરીને આપણે એ જોવું છે કે હોર્મોન્સની જે અસમતુલા છે એ સમતુલાને કારણે કેટલાક તરુણોનો સ્વભાવ ચીડિયો બને છે બેચેની આવે છે ગુસ્સાભર્યા વ્યવહારો કરે છે શું બોલે છે તેની તેની ભાન રહેતી નથી એટલે આ છે એ હોર્મોન્સની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના બદલાવને કારણે અથવા તો અસંતુલાના કારણે થાય છે હવે આપણે એ જોવું છે કે સ્વ ઓળખનો વિકાસ તો કે આ અવસ્થામાં તરુણો પોતાને સમજવાની અને પોતાની વ્યક્તિગત ઓળખ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરે છે કારણ કે તરુણો શું છે અને શું કઈ રીતે લોકો સમજી શકે તે માટેની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ કરતું હોય છે આ ઉંમરે દરેક તરુણ કે તરુણી બીજા સમવયસ્કો કરતાં પોતાની આગવી પ્રતિભા ઉપસાવી અને સમાજને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે આવી પ્રતિભા ઉપસાવવા માટે જોખમી કામ કરતાં તેઓ ખચકાતા નથી પરિણામે તેને અને પોતાને તો નુકસાન થાય પણ સમાજને નુકસાન કરી બેસે છે સ્વ ઓળખના વિકાસની આ પ્રક્રિયા ક્રમિક રીતે આગળ ધપતી થાય છે આ પ્રક્રિયા બધા તરુણોમાં એક સમાન હોતી નથી એટલે આ જે પ્રક્રિયા છે એ દરેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ છે પણ આમાંથી પસાર તો થવું જ પડે છે અને એને કારણે આજે આપણે જોઈએ છીએ કે ઘણા ખરાબ તરુણોના માતા પિતા સાથેના જે સંબંધો છે એ સંબંધોમાં ઘણો બધો ફેરફાર આવતો હોય છે પછી છે શરીર પ્રતિમાં શરીર પ્રતિમા એટલે પોતાનું શરીર બીજાઓને કેવું લાગે તે અંગેનો વૈયક્તિક ખ્યાલ એટલે શરીર પ્રતિમા તરુણાવસ્થા દરમિયાન પોતાના શરીર પ્રત્યે જાગૃતિ વધી જાય છે અને બધા તરુણો પોતાના દેખાવ અંગે સજાગ થઈ જાય છે શરીર પ્રતિમાના નિર્માણ પર સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ અસર કરે છે આકર્ષક વ્યક્તિત્વ ફક્ત શારીરિક દેખાવ પર આધાર રાખતું નથી પરંતુ સારા આચાર વિચાર અને ગુણોથી વ્યક્તિત્વ વધુ આકર્ષક બને છે તો વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો આવા સમય દરમિયાન વધારે કરવામાં આવતા હોય છે પછી છે આવેગોના જુદા જુદા પ્રકારો આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ આ આવેગની પ્રક્રિયામાંથી પસાર થયા વગર રહી શકતી નથી કારણ કે સમાજમાં જે વ્યક્તિ જીવન જીવે છે એને નાના મોટા ઘણા બધા પ્રકારના આવા કોઈ પણ પ્રશ્નોમાંથી પસાર થવું પડે છે સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે એટલે એમના જીવનની અંદર આવા અનેક પ્રકારના આવેગો વધારેને વધારે આવતા હોય છે આપણે એને ઓછા કરી શકીએ પણ એને નિર્મૂળ કરી શકાતા નથી કારણ કે આવેગ એ મનોવૈજ્ઞાનિક કારણ છે અને મનમાંથી ઉદભવતી એક પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાનો આધાર આપણા માનસ ઉપર આપણા વિચાર ઉપર આપણા મનોવલણો ઉપર વધુ આધાર રાખે છે મનુષ્યમાં આવેગનો વિકાસ એ સામાજિકકરણની પ્રક્રિયા સાથે શરૂ થઈ જાય છે જુદી જુદી ઉંમરે આવેગની અભિવ્યક્તિ અલગ અલગ હોય છે પરિપક્વતાને કારણે તરુણ સંવેગાત્મક અભિવ્યક્તિ ઉપર કાબુ રાખતા શીખી લે છે નાના બાળકો કરતાં આવા તરુણોની અંદર આવેગની જે અભિવ્યક્તિ છે એમાં નિયંત્રણ વધારે જોવા મળે છે કારણ કે બાળક એને નિયંત્રણમાં રાખી શકતું નથી એમાં ઘણા બધા પ્રકારના આવેગોમાં બે પ્રકારના આવેગો છે સુખદ આવેગ અને દુઃખદ આવેગ હવે આપણને ખબર છે કે સુખદ શબ્દનો અર્થ એ છે કે જીવનને એ વધુને વધુ આગળ ધપાવે છે અથવા તો વિકાસને વધુને વધુ પ્રેરિત કરે છે પણ દુઃખદ આવેગો એવા છે કે જે વિકાસને પ્રેરિત કરતા નથી પરંતુ તેને રૂંધે છે તેને અટકાવે છે તેને ઓછો કરે છે તેમાં પહેલો આવેગ છે ક્રોધ આના ઉપર તો ઘણા બધા પુસ્તકો પણ લખાયેલા છે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે કે ક્રોધથી કરુણાતિકા તરફ ક્રોધ માણસ કરે છે ક્રોધમાં શું બોલે છે કેવો વ્યવહાર કરે છે શું કરે છે એને કોઈ ખ્યાલ રહેતો નથી ઘણીવાર આપણને વિચાર પણ આવે છે કે મારે ક્રોધ કરવો જ નથી હું ક્રોધ નહીં કરું પણ આપણાથી ક્રોધ થઈ જાય છે કારણ કે એના ઉપર આપણું નિયંત્રણ નથી કાબૂ નથી ઓછું ઓછું થાય પણ આપણે કરીએ તો છે જ આપણે નક્કી કર્યું કારણ કે મારે કોઈ સાથે ક્રોધ કરવો નથી ઊંચા અવાજે બોલવું નથી કોઈને કાંઈ કહેવું નથી પણ છતાં કહેવાય જાય છે અને એમાં આ તરુણાવસ્થા અવસ્થા છે એ અવસ્થા તો તરંગોની અવસ્થા છે એ અવસ્થા જે વ્યક્તિ પસાર થાય છે એને આ બધા જ પરિબળોનો સામનો કરવો પડે છે તો તરુણ છે એ વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે કારણ કે એને કોઈ કહે છે એને ગમતું નથી ખાસ કરીને માતા પિતા કહેતા હોય શિક્ષકો છે મિત્રો છે જુદા જુદા પ્રકારના જે લોકો સાથે ભળે છે એવા લોકોનો એ સંપર્કમાં આવે છે એનો સંપર્ક કેવો છે એનો આધાર પણ અહીંયા ઉપર રાખવામાં આવે છે એટલે વાતે વાતે ક્રોધ કરે છે ગુસ્સો કરો છે તરુણે ક્રોધ આવે તે ત્યારે પોતાના પર કાબૂ રાખી શકતો નથી ક્રોધ એક વિનાશાત્મક પ્રવૃત્તિ છે ક્રોધ ઉપર કાબૂ મેળવવા માટે સ્થળ બદલવું અથવા વાત બદલવી અથવા વ્યક્તિના કારણે જે વ્યક્તિના કારણે ક્રોધ ઊભો થયો છે તે વ્યક્તિથી થોડા સમય માટે દૂર રહેવું જોઈએ આ એક એવું પરિવર્તન છે આ એક એવી પ્રક્રિયા છે કે જેના કારણે ક્રોધ ઓછો થાય હવે પર હવે એ તો જ બરાબર છે પણ પોતાની શક્તિ જે છે એ શક્તિને બીજાના કાર્યોમાં લગાવી અથવા બીજા અન્ય કાર્યો જે ગમતા કાર્યો છે રચનાત્મક કાર્યો છે એવા કાર્યોમાં લગાવવી જોઈએ ખાસ કરીને ખેલકૂદ મનોરંજન સાહિત્ય અધ્યયન સંગીત સાંભળવું પરસ્પર વાર્તાલાપ કરવો આવા એક ઘણા બધા ઉપાયો છે કે જેના દ્વારા ક્રોધ ઓછો થઈ શકે અને સામાન્ય રીતે તરુણો જે છે એના ક્રોધને એ ઓછા આવા પ્રયત્નો દ્વારા કરી શકે છે પણ સમગ્ર રીતે એને નિર્મૂળ કરી શકાતા નથી એટલે એને ડાયવર્ટ કરવું પડે આપણે જે વાતથી ક્રોધ આવતો હોય દાખલા તરીકે ભણવું ન ગમતું હોય વાંચવું ન ગમતું હોય કોઈ વ્યક્તિને જોઈએ એને ગુસ્સો આવતો હોય તો એવા વ્યક્તિથી થોડો સમય માટે દૂર રહેવું છે જો બાળક ક્રોધ કરતું હોય તો માતા પિતાએ ખબર જ છે કે એ તો સમજદાર છે પરિપક્વ છે ત્યારે એનો જે ગુસ્સાનો જે પ્રત્યુત્તર છે એ ગુસ્સાથી ના આપવો જોઈએ કોઈ આપણી સામે ક્રોધ કરે તો આપણે એની સામે ક્રોધ ન કરવો જોઈએ આ એક એવી પ્રવૃત્તિ છે કે જેના દ્વારા આપણે ક્રોધને ઓછો કરીશું હવે સામસામે જ્યારે ક્રોધ કરશું ત્યારે એનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે એની માનસિક અસર પણ થાય શારીરિક અસર પણ થાય છે અને ખાસ કરીને જ્યારે આ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે આ જે ક્રોધ છે એ ક્રોધને આપણે વધુ ઊભો કરી શકીએ છીએ એટલે ઊભો ન થાય તે માટેના પ્રયત્નો આવા જુદા જુદા ઉપાયો દ્વારા થઈ શકે છે પણ ક્રોધ કરવો જ નથી ક્રોધ નહીં જ થઈ શકે એવા તો કોઈક જ એવા વિરલા હોય કે જે ક્રોધ નથી કરતા નહીંતર મનુષ્ય જાતિમાં આવ્યા પછી અથવા તો મનુષ્ય છે એ ક્યારેય ક્ષણ પણ ક્રોધ કર્યા વગર રહી શકતો નથી પણ આ તરુણ અવસ્થા એ તરંગોની અવસ્થા છે એ એ અવસ્થામાં ઘણા બધા પ્રકારના ફેરફારો થાય છે અને આ ફેરફારોને કારણે આજે એમાં ક્રોધ ઉદ્ભવિત થાય છે પણ આ ક્રોધ જે છે એ વિનાશાત્મક છે એ દુઃખદ છે એ સુખદ નથી એ સકારાત્મક નથી પણ એ નકારાત્મક છે પણ દરેક બાળકની અંદર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના આવેગો તો હોવાના છે બીજી વાત આપણે કંઈ છે ભય દરેક લોકોને ભય લાગે છે ડર લાગે છે કારણ કે બાળપણમાં જે ભય હોય તે અજ્ઞાત વસ્તુઓના કારણે અને અકુદરતી બાબતોને કારણે થતું હોય છે તરુણાવસ્થામાં જે ભય હોય તે મુખ્યત્વે ખરાબ શ્વાનુભવો અથવા કોઈના મુખે સાંભળેલ ખરાબ અનુભવોને કારણે થતો હોય છે શાળાના વિષયોનો ભય ભવિષ્યમાં અસફળતાનો ભય આવા વગેરે ભયના ઘણા બધા પરિબળો હોય છે તરુણો પોતાના ગાઢ મિત્રોને છોડી અને બીજા લોકો સામે શરમ અનુભવે છે તરુણને પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ હોતો નથી તેનાથી તેઓ ભયભીત અને બેચેન થઈ જાય છે તેની અસર સામાજિક વ્યવહાર અને અનુકૂલન ઉપર પડે છે કારણ કે પોતાનું કાર્ય પણ પોતે નિર્ભય રીતે કરી શકતો નથી પોતાને પોતાની જાત ઉપર પણ વિશ્વાસ આવતો નથી ભયને નિયંત્રિત કરવા માટે પણ પોતે જ જાતે પ્રયત્ન કરે છે હરીફાઈઓમાં ભાગ લઈને સાહસિક સાહિત્યનો અભ્યાસ કરીને પોતાની જાતને શિક્ષિત કરી શકે છે તેમજ પ્રાર્થના યોગ ધ્યાન અને આત્મવિશ્વાસથી ભયથી બચી શકાય છે આ તો ભયથી બચી શકવા માટેના ઉપાયો છે પણ ભયનું મૂળ કારણ અજ્ઞાનતા છે ભય શું શા માટે આવે છે અને એ બાળપણમાંથી આપણને આ ભય બતાવવામાં આવતો હોય છે ઘણીવાર બાળક સૂતું ન હોય તો માતા એને કહેતી હોય છે તું સુઈ જા નહીં તો બાવો આવશે પણ આ બાવો શું છે એનો ભય બાળકને બતાવવામાં આવતો હોય તો આવી રીતે જો ભય અને નાનપણથી જેનું બીજા રોપણ કરવામાં આવશે તો પણ એને આવી તરુણાવસ્થામાં જ્યારે બાળક આવે છે ત્યારે પણ એનું જે ભય છે એ નિર્મૂળ થઈ શકતું નથી અથવા તો એનાથી બીવે છે એ ઓછો થઈ શકે નહીં ખાસ કરીને આપણે એ જોવાનું છે કે આજે શિક્ષિત લોકો છે આજે વધુ શિક્ષિત છે આવા લોકોની અંદર પહેલાંના પહેલાંના લોકો ડરનું પ્રમાણ બતાવતા હતા પણ આજે પણ આનાથી પણ વધારે ડરનું પ્રમાણ બતાવવામાં આવે છે તો તેના માટે આધ્યાત્મિક રીતે વધુને વધુ આપણે સજાગ બનીએ તે માટે પ્રાર્થનાનો સહારો કીધો છે ગાંધીજીએ પણ કીધું છે કે પ્રાર્થના કરો અને પ્રાર્થના એવી હોવી જોઈએ કે જે પ્રભુ સુધી સંભળાય એના કારણે આજે આ પ્રાર્થનાનું મહત્ત્વ પણ વધતું જાય છે યોગ છે ધ્યાન છે પ્રાણાયામ છે અને આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ કે ના હું આ કામ કરી જ શકીશ કોઈ પણ કાર્ય એવું કઠણ નથી કે જેમાંથી આપણે નાસી પાસ થાય કે આપણે ન કરી શકીએ તો તે માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ એટલે જેમ ક્રોધ છે એમ ભય અને ક્રોધ આ બે પણ વસ્તુ એવી છે કે જે આપણને આપણા જીવનને બરબાદ કરી નાખે છે અથવા તો આપણા વિકાસ છે એને રૂંધે છે અને આપણે જે કાર્યમાં સફળતા મેળવવી હોય એ કાર્યમાં આપણે સફળતા મેળવી શકતા નથી અને એમાં ઘણા પ્રયત્નો કરવા પડે છે ત્રીજી વાત છે ચિંતા ચિંતા વગરનો કોઈ માણસ નથી ચિંતા એવી વસ્તુ છે ભવિષ્યની ચિંતા હોય ભૂતકાળની વર્તમાન કાળની આપણે કાલની ચિંતા વધુ કરીએ છીએ આજનો આપણો સારો દિવસ ગયો છે એનો આપણે વિચાર કરતા નથી કે આજની એક કલાક સરસ ગઈ આજની પાંચ મિનિટ સારી ગઈ કોઈ સાથે સારી વાતચીત કરી કોઈને સારામાં સારું આપણે આપણા દ્વારા સારું કાર્ય કરી અને એને આપણે પ્રોત્સાહિત કર્યા જો આવું કાર્ય કરીએ ને તો કદાચ આપણે ચિંતા છે એનું પ્રમાણ ઓછું થાય આપણે ખોટી ચિંતા કરીએ છીએ સાચી ચિંતા નથી કરતા ખોટી ચિંતા એટલે ભવિષ્યમાં શું થશે પરીક્ષા આવશે તો હું પેપર લખી શકીશ કે નહીં હું વાંચી શકીશ કે નહીં પરીક્ષામાં સફળતા મળશે કે નહીં આવા જે ભવિષ્યલક્ષી જે આપણા જે વિચારો છે એ વિચારો આપણને વધુ ભયભીત કરી મૂકે છે વધુ ચિંતા કરાવે છે અને આ ચિંતાને કારણે આપણે જે કાર્ય કરીએ છીએ ને એ કાર્યમાં પણ આપણને સફળતા મળતી નથી આપણામાં એકાગ્રતા જળવાતી નથી આપણે વાંચન કરી શકતા નથી આપણે જે કાંઈ કાર્ય કરવા આપણે પ્રેરાયેલા હોય છે અથવા તો કાર્ય કરવા માટે સક્ષમ હોય છે એ કાર્ય આપણે કરી શકતા નથી કારણ કે ચિંતાનું પ્રમાણ પણ વધારે છે અને એમાંય તરુણોને તો પરીક્ષામાં સફળતા મળશે કે નહીં આપણે જે હરીફાઈમાં ઉતર્યા છે તો હરીફાઈમાં આપણે જીતશું કે નહીં આપણે રમતગમતમાં ભાગ લીધો છે તો આપણી હાર થશે કે જીત આ તો હાર અને જીત એ તો એક જગતનો વ્યવહાર છે બાકી આપણે એમાં ભાગ લેવો એમાં પહેલ કરવી એ જ આપણા માટે મહત્વનું છે કારણ કે આપણા આત્માને જે સંતોષ મળે જે કાર્ય કરવાથી એમાં જ આપણી સફળતા છે પછી તો આપણે એમાં નિષ્ફળતા મળે આપણને પાસ આપણને ઓછા માર્ક આવે એક અલગ વસ્તુ છે પણ આપણે એમાં પહેલ કરી આપણી પરીક્ષા આપી આપણે પાસ થવાના જ છે પણ આપણું જે ધ્યેય છે આપણું જે ગોલ છે એ ગોલને આપણે વધારે વળગી રહેવું પડશે તો આ ચિંતા એક એવી વસ્તુ છે કે જે માનવ જીવનની તમામ મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓમાંથી તરુણાવસ્થા દરમિયાન પસાર થવાનું હોય છે જેવી કે અભ્યાસ કારકિર્દી વ્યક્તિત્વ ભાવિ જીવન સામાજિક અને પ્રેમ સંબંધો વગેરે આ બધી જ ચિંતાઓના કારણો છે ચિંતાની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ઘેરી અસર પડે છે વિપરીત અસર પડે છે અને આ ઉંમરમાં દરેક બાળકને હું શરીરે બધા જેવો છું કે પછી મારો વિકાસ અસામાન્ય છે તેવી પણ ચિંતા થાય છે નોર્મલ અને એબનોર્મલ આવી પણ ચિંતાઓ હોય છે આ બધું સામાન્ય છે તરુણે આ બધી બાબતોની ચિંતા નહીં કરતા પોતાના કામ અને અભ્યાસ પરત્વે સતત ધ્યાન આપવું જોઈએ આમ કરવાથી સફળતા આપોઆપ મળી જાય છે જો આપણે આપણા કાર્યમાં ધ્યાન નહીં આપી આપણા અભ્યાસમાં ધ્યાન નહીં આપી તો આપણે આપણી કારકિર્દી બનાવી શકવાના નથી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે કાર્ય કરવું જોઈએ એટલે ભય છે ક્રોધ છે ચિંતા છે એવી જ બીજી એક બાબત છે ઈર્ષા આ ઈર્ષા છે ને એ તો અગ્નિ કરતાં પણ વધુને વધુ લોકોને બાળે છે આપણે ઘણી કહેતા હોય છે કે હું કોઈની ઈર્ષા કરતી નથી પણ આ કહેવું ને અને આપણે અપનાવવું એ ઘણું બધું અઘરું છે તરુણાવસ્થામાં ઈર્ષાની ભાવના ઘરમાં ભાઈ બહેનો વચ્ચે સરખી ઉંમર ધરાવતા સમૂહોના સભ્યો વચ્ચે સામાન્ય રીતે જોવા મળે છે વર્ષ દ્વેષની આ ભાવના જરૂર કરતાં વધારે હોવાથી ક્ષમતાઓ અને યોગ્યતાઓને કુપ્રભાવિત કરી શકે છે ઈર્ષા વ્યક્તિ સાથે સંબંધિત છે વ્યક્તિની જરૂરિયાતો અને વસ્તુઓના કારણે ઈર્ષા થાય છે આ લોભનું પણ એક સ્વરૂપ છે હવે આવી ઈર્ષા હોય એ વ્યક્તિ તો પોતે તો બળે જ છે પણ એ વ્યક્તિ બીજાને પણ આગળ જોઈને પોતે ઈર્ષારૂપ થાય છે આપણે ઘણી વાર જોઈ છે કે કોઈના સુખે સુખીને કોઈના દુઃખે દુઃખી એક આ જીવનનો મંત્ર છે પણ આપણે રહી શકતા નથી આપણે કોઈનું સુખ જોઈને દુઃખ થાય છે કે આ કેમ સુખી છે અને કેમ અભ્યાસમાં સારા માર્ક આવ્યા આ કેમ મારા કરતાં આગળ વધી ગયો આની કેમ જીત થઈ પણ એની ઈચ્છા કરવાથી આપણને કશું મળવાનું નથી આપણે તો આપણને જે મળેલું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે એને આપણે આગળ વધારવાનું છે આજે હું એક કલાક વાંચું છું તો તમે એવી ઈર્ષા કરો સામેનો જે મિત્ર બે કલાક વાંચતો હોય તો હું પાછું બે કલાક વાંચવાના પ્રયત્ન કરું જો આવું સામસામે હોય ને તો આપણે આગળ ધપી શકીએ પણ આપણે ખોટી કોઈની આવી ઈર્ષા કરાય નહીં અને એનાથી આપણને નુકસાન છે આપણા શરીરને આપણા મનને આપણા જે કાર્યો છે એમાં વિઘ્નો આવે આ બધા આપણને નુકસાન છે તો આવું જાણી જોઈને આપણે કરવું જોઈએ નહીં પણ ઈર્ષા છે એ માનવ સ્વભાવ અને સાહજિક છે એને આપણે ઓછી કરી શકીએ પણ એને આપણે નિર્મૂળ કરી શકીએ જ નહીં અને કોઈ વ્યક્તિ એમ નહીં કે હું ઈર્ષા નથી કરતો કરે જ છે પણ એ આપણને દેખાતી નથી અને એ કરે એટલે આપણને ખબર પડી જ જાય કે એ કોઈ રીતે સ્થિર નથી ઈર્ષા કરનાર ક્રોધ કરનાર ભય કરનાર ચિંતામાં અને ઈર્ષા કરે એમાં કોઈ વ્યક્તિ સ્થિર રહેતી નથી કારણ કે એની શારીરિક અને માનસિક જે સામાજિક પરિસ્થિતિ છે એ ડામાડો રહેતી હોય છે આ બધા જ એવા આવેગો છે કે જે મનુષ્યને પોતાના વિકાસને રૂંધે છે હવે આપણે એ તો જોયું કે ભાઈ મનુષ્યના વિકાસને રૂંધે છે એવા આપણે મનોભાવો અથવા તો આવેગો વિશેની ચર્ચા કરી બીજી ચર્ચા આપણે એ કરશું કે પ્રેમ જીવનની અંદર પ્રેમ હોવો જોઈએ પ્રેમ વગરનું જીવન નથી કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો દરેક લોકોની સાથે પ્રેમથી કાર્ય કરવાનું છે આપણે ઘણી વાર કહીએ છીએ ને કે બળથી કામ ન કરાય બળથી કોઈ પ્રવૃત્તિ ન કરાય પણ કળથી આપણે પ્રવૃત્તિ કરી છે પ્રેમથી આપણે પ્રવૃત્તિ કરી છે પ્રેમ એ દેખાતો નથી એને સમજવાનો છે એને અનુભવવાનો છે તો તરુણ અવસ્થાનો પ્રેમ એ લોકો પ્રત્યે હોય છે જેમની સાથે તેમને સુખદ સંબંધ હોય અને જેના દ્વારા તેને પ્રેમ મળે છે તે તથા અને તેમની સાથે તે પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે આજે પ્રેમ આપો તો જ પ્રેમ મળે તમે જેવું કરશો એવું જ તમને મળવાનું છે તમારી થાળીમાં સારી વસ્તુ હોય બીજાની થાળીમાં સારી વસ્તુ હોવાની છે તમે આગળ વધો બીજાને વધવા દો તમે જે કાર્ય કરો છો એ કાર્ય કરવાનો હક બીજાને પણ છે તમને જે જરૂરિયાતો સંતોષાય છે એવી તમામ પ્રકારની જરૂરિયાતો સંતોષવાનો બીજાને પણ અધિકાર છે તમે જીવો બીજાને જીવવા દો પણ આ તરુણાવસ્થા એ એવી અવસ્થા છે કે જેની સાથે દુઃખદ સંબંધો હશે જેની સાથે નેગેટિવ સંબંધો હશે એવા લોકો સામે આપણને સુખ મળવાનું નથી એવા લોકો સાથે આપણને પ્રેમ મળવાનું નથી જેટલી અપેક્ષાઓ વધારે હશે એટલું દુઃખનું પ્રમાણ વધારે પ્રેમ કોની પાસેથી મળે કે જેની પાસેથી આપણે જેને આપણને પ્રેમ આપ્યો છે તમે આપો તો તમને મળે જો તમે નહીં આપો તો તમને મળવાનું નથી હવે પોતાની જાતની સુરક્ષિતતા ક્યારે હોય કે લોકો તમને પ્રેમથી બોલાવે પ્રેમથી રાખે તમારી વાત સાંભળે આ અવસ્થા તો ખળભળાહટ અવસ્થા છે અને આ અવસ્થાની અંદર વ્યક્તિને જેટલું જેટલા અનુભવો થાય છે ને એ બે પ્રકારના છે નેગેટિવ પણ છે અને પોઝિટિવ આમાં માતા પિતાનો અને શિક્ષકનો રોલ પણ આવા ભાવાત્મક વિકાસમાં ઘણો બધો છે તેમજ વિજાતીય પ્રત્યે આકર્ષણ અને ખેંચાણ પણ વિશેષ રૂપે જોવા મળે છે એટલે ખાસ કરીને આવી અવસ્થાની અંદર ઈર્ષા જે છે એ ઈર્ષા મિત્રો મિત્રો વચ્ચે ભાઈ બહેનો વચ્ચે અથવા તો જે સ્પર્ધકો છે જે રમતગમતમાં ભાગ લેતા હોય એની વચ્ચે પણ વધારે રહેતી પછીની વાત છે હર્ષ અથવા આનંદ આપણને ખબર છે કે આ વસ્તુ વ્યક્તિને સુખદતા તરફ લઈ જાય છે આ આ વસ્તુ જે છે એ વ્યક્તિને પોતાના વિકાસની અંદર વધુને વધુ આગળ ધપાવશે આપણે પરીક્ષામાં સારા માર્કે પાસ થાય સારું કાર્ય કર્યું હોય માતા પિતા આપણને નવા તો આપણને ઘણો આનંદ આવે છે આપણને ઘણી ખુશી થાય છે આહા મેં આ કામ કર્યું છે જીવનની શરૂઆત હંમેશા આનંદની પંક્તિથી જ કરવી આનંદના આરવી ભાવથી જ કરવી પણ જેમાં આપણને આનંદ આવે તેવા કાર્યો આપણે કરવા જ્યારે તરુણ કોઈ કઠિન કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે ત્યારે તેના ચહેરા ઉપર એક ભાવ જોવા મળે છે અને તે છે હર્ષ પ્રસન્નતા અથવા સુખ કે આમાં મને સુખ મળ્યું હર્ષના સમયે તરુણનું શરીર અને ચહેરો પ્રસન્ન થઈ જાય છે અને એ હળવાશ અનુભવે છે આપણે બધા પેપર દેવા જાય જો સારું પેપર ગયું હોય તો આપણે હળવાશ અનુભવીએ છીએ પણ જો જરાક ડિફિકલ્ટી હોય અઘરું ગયું હોય પૂર્ણ ન થયેલું હોય તો આપણને એમ થાય કે મને હું પાસ થાયશ કે નહીં થાય ત્યારે એના ભાવભાવ જે છે એના મુખ ઉપરના ભાવ છે એના પરથી ખબર પડી જાય કે આજે આને પેપર બરાબર ગયું નથી અથવા તો કાર્યમાં સફળતા મળેલી નથી દરેક વખતે કાર્યમાં સફળતા મળે એવું હોતું નથી પણ એક વખતના પ્રયત્નથી ન મળે તો બીજી વાર ત્રીજી વાર પણ પ્રયત્ન કરવાથી સફળતા મળે છે એ તો ચોક્કસ છે પણ આપણે સતત પ્રયત્ન કરવો જોઈએ જો પ્રયત્ન ન કરીએ તો આપણને સફળતા મળે નહીં ઉપરોક્ત બાબતો આપણને સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આવી સુખદ અને દુઃખદ બંને પ્રકારના આવેગો હોવાના જ ભાવાત્મકતા હોવાની જ એની વધઘટ હોઈ શકે પણ એ નહીં જ હોઈ શકે એવું આપણે અનુમાન કે એવું આપણે કહી શકીએ નહીં પછી આપણે એ જોવું છે કે સ્વસન્માન અને સ્વસંકલ્પના કોઈ પણ તરુણ પોતાની શારીરિક અને માનસિક શક્તિનું સાચું મૂલ્યાંકન કરવું જોઈએ વૈજ્ઞાનિક સંશોધનથી એ જાણ્યું છે કે એવા બાળકો કે જેઓ પ્રબળ ઈચ્છાશક્તિ અને સ્પર્ધાત્મક વલણ રાખે છે તેઓ જીવનમાં સફળ થાય છે સ્વસન્માન અને સ્વસંકલ્પનાની અસરો તરુણના વ્યવહારમાં પ્રતિબિંબિત થાય છે એટલા માટે એ જરૂરી છે કે તરુણો તેમની પોતાની કાર્યક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન કરે મિત્રો તેમજ મા બાપ અને કુટુંબીજનોએ તરુણોને તેમના કાર્યમાં મદદ કરવી જોઈએ કારણ કે આ બધું જ કાર્ય કરવામાં એના એના માતા પિતાનો સાથ સહકાર જરૂરી છે પછી તે વ્યક્તિ પૂજા અને આસક્તિ તરુણાવસ્થા દરમિયાન તરુણ અથવા તરુણી છોકરો અથવા છોકરી કોઈ ખાસ પ્રકારની વ્યક્તિ તરફ આકર્ષાય છે આ એક સામાન્ય પ્રક્રિયા છે તે ક્ષણિક હોય છે અને સમયાંતરે બદલાતી રહે છે સામાન્ય રીતે આ પ્રકારની આસક્તિ પ્રખ્યાત વ્યક્તિઓ તરફ વધારે હોય છે આ પ્રક્રિયા નુકસાનકારક નથી પણ જે તે વ્યક્તિ તરફનો અતિશય લગાવ તેને નુકસાનકારક તરફ લઈ જાય છે આ પ્રકારનો લગાવ એ અવાસ્તવિક કલ્પનાનું પરિણામ છે આ માત્ર ક્ષણિક અને શારીરિક આકર્ષણ છે આવી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કાલ્પનિક ઝંખના કરવાને બદલે સારી મિત્રતા રાખવી એ ઉચિત છે કારણ કે આમાં વ્યક્તિની ઓળખ નથી હોતી ફક્ત આકર્ષણ હોય છે આકર્ષણ લાંબો સમય સુધી ટકી શકતું નથી એ નિર્વિવાદ છે આપણે એને અવખોળી શકીએ નહીં આમ ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તરુણોમાં ભાવાત્મક અથવા તો સંવેગાત્મક અભિવ્યક્તિ છે એની શરૂઆત થાય છે એ અભિવ્યક્તિ કરે છે પણ એમાં પરિપક્વતા જોવા મળે છે એ આપણે ઉપરોક્ત મુદ્દાઓને કારણે આપણે જાણી શકીએ